એક જ શબ્દમાં ઉત્તર લખો પેજ નંબર 18 ખોલો બધા એમાં શું કરવાનું છે એક જ શબ્દમાં આપણે ઉત્તર લખવાનો છે જો ના જાણ્યા છે માં બોક્સમાં તમારે ઉત્તર લખવાનું છે તમારી ચોપડીમાં બોક્સ આપ્યા છે તો ચાલો જોઈએ પહેલો સવાલ વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેસે છે તો જવાબ લખો કાળા વાદળાની પાછળ
વર્ષા વર્ષા માં બધા ભાદરા એ કપડા પહેરે ભાદરા ખૂબ મોટા ખારા ભાદરા ની પાછળ ભેગા થઈ ગઈ ભાદરા ની આંખો ચમકવા લાગી કૂકડો કૂકડે ખૂબ કરતો હતો ભાદરા આકાશ ના ડંગરા લાગ્યો સવાર થઈ ચાલ હવે તમે આગળ વાર્તા છો અને કહો કે પહેલું વાક્ય કયું આવશે તો આપણે ટેક્સ્ટબુક માં પહેલું વાક્ય કયું આવશે એ લખેલું છે પહેલું વાક્ય કયું આવશે કૂકડો કૂકડે ખૂબ કરતો હતો ચાલો બીજું વાક્ય કયું આવશે સવારે શું કૂકડો કૂકડે ખૂબ કરે છે ત્યારે શું થાય છે તો સવાર થાય તો અહીં બીજો નંબર આપો સાતમો વાક્ય છે પાંચમો નંબર આપો ચાલો હવે ત્રીજું વાક્ય ત્રીજું વાક્ય કયું આવશે બધા વાદળાએ કપડાં પહેર્યા બધા વાદળા કપડાં પહેરીને ફરવા નીકળે છે તો અહીં લખો બીજું વાક્ય છે એમાં ત્રીજો નંબર આપો આપણે ત્રીજો નંબર ચાલો હવે ચોથો નંબર વાદળા ખૂબ મોટા કાળા વાદળા પાછળ ભેગા થઈ ગયા ક્યાં તો ચોથો નંબર ત્રીજું વાક્ય છે પહેલું બીજું ત્રીજું ક્યાં ચોથો નંબર આપો ચાલો હવે આવશે પાંચમો પાદરા આકાશમાં ડબલા લખ લખો છઠ્ઠું વાક્ય છે કા પાંચમો ક્રમ આપો પાંચમો આપ્યો ચાલો હવે છઠ્ઠું પાદરાની આંખો ચમકવા લાગી ક્યાં છઠ્ઠો નંબર આપો આપ્યો છઠ્ઠો નંબર ચાલો હવે કયું બાકી રહ્યું વરસાદ વરસવા માંડ્યો છે એટલે વરસાદ વરસે છે તો અહીં આવશે સાત આવશે ક્રમ નંબર સાત ચાલો લખ્યું બધાએ જો કેટલો આવશે ડોકને ખૂબ કરતો હતો ત્રીજું સવાર થાય ત્રીજું બધા વાદળાએ કપડા પહેરે ચોથું વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગઈ પાંચમું વાક્ય વાદળા આકાશમાં ડાબા છઠ્ઠું વાક્ય વાદળાની આંખો ચમકવા લાગી અને છેલ્લું વાક્ય સાતમું વરસાદ વરસવા માંડ્યું તો તમારે શું કરવાનું છે હોમવર્કમાં આજે તમે ચોપડીમાં કરાવ્યું છે એ તમારે જેનું વાક્ય હોય એને ચોપડીમાં લખવાનું છે બરાબર છે આ નોટમાં લખવાનું નથી નોટમાં ફક્ત તેના સવાલ જવાબ જ લખવાના છે એકથી આઠ અને જેનું પણ મેં બોર્ડ પર કરાવ્યું બાકી રહી ગયું હોય તેને હોમવર્કમાં શું કરવાનું છે કરાવ્યા મુજબ તમારી ચોપડી